નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સંજય નકુમ અને સ્વાગત છે તમારું આપણી ચેનલ ફિલ્ડ ફિઝિક્સ વિથ સંજય નકુમ માં. લાસ્ટ લેક્ચર માં આપણે જોયેલું સ્વાધ્યાયના દાખલામાં 15.19 બરાબર. ચાલો તો સ્ટાર્ટ કરીએ આગળનો દાખલો 15.20 થી. 15.19 માં દાખલો જે છે બરાબર, એમાં આપણે ત્રણ સ્ટેટમેન્ટ હતા રાઈટ, જે આપણે સમજાવવાના હતા. પણ એમાં જે છેલ્લું ચામાચડિયા વાળું આપણે જોયેલું, પણ જે છેલ્લું હતું વાયોલિનના સુર અને સિતાર વાળું એ મેં કાલે સમજાવેલું બરાબર. પણ વિડીયોમાં જે રેકોર્ડિંગમાં થોડો પ્રોબ્લેમના કારણે એ પાછળનું એટલું કપાઈ ગયું બરાબર. તો આજે કહી દઉં છું કે સીમા શું કીધું હતું કે વાયોલિનના સુર અને સિતારના સુરની એક સમાન આવૃત્તિ હોઈ શકે છે, તેમ છતાં આપણે એ બે સુર વચ્ચે ભેદ પારખી શકીએ છીએ. એનું કારણ એ છે કે આવૃત્તિ એક જ છે બરાબર, પણ એનું જે ધ્વનિ જે ઉત્પન્ન કર્યું છે બરાબર, ધ્વનિ ઉત્પન્ન થાય છે જે એ ઉત્પન્ન થવાનો જે ઉદગમ જે છે એ અલગ અલગ છે બરાબર. પ્લસ એ જે અવાજ આવે છે એ ફક્ત તારના વાઇબ્રેશનનો અવાજ નથી, એ અવાજ જે છે એ તારમાંથી જે વાઇબ્રેશન થાય, એ સિતારમાં એનું જે પેલો ગોળ ગોળ હોય છે નીચે બરાબર, એમાંથી પણ એના અવાજ પડઘો પડીને આવે બરાબર. અને વાયોલિન હોય તો એનો આખો ઉદગમ અલગથી આ રીતે વગાડવાનો આવે, તો એ રીતે જે છે એના કારણે આપણે એક જ આવૃત્તિ હોવા છતાં આપણને બંનેનો સુર અલગ સંભળાય છે બરાબર, એમાં ભેદ આપણે પારખી શકીએ. ક્લિયર છે? ચાલો હવે જોઈએ આપણે આજનું એક્ઝામ્પલ 15.20. ઓકે ચાલો તો 15.20 માં શું કીધું છે જોઈએ. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મની બહારના સિગ્નલ આગળ સ્થિર ઉભેલી એક ટ્રેન સ્થિર હવામાં 400 હર્ટ્ઝની આવૃત્તિથી સિસોટી વગાડે છે. એટલે ટૂંકમાં રેલવે સ્ટેશનના પ્લેટફોર્મની બહાર સિગ્નલ આગળ સ્થિર ઉભેલી એક ટ્રેન સ્થિર હવામાં 400 હર્ટ્ઝની આવૃત્તિથી સિસોટી વગાડે છે. હવે શું થાય છે, પ્લેટફોર્મ પરનો નિરીક્ષક જે છે એ સિસોટીની આવૃત્તિ કેટલી એને જણાય છે જ્યારે એ ટ્રેન પ્લેટફોર્મ તરફ 10 મીટર પર સેકન્ડની ઝડપથી આવતી હોય અને ટ્રેન પ્લેટફોર્મથી 10 મીટર પર સેકન્ડની ઝડપથી દૂર જતી હોય, અને સ્થિર હવામાં ઝડપ આપણે 340 મીટર પર સેકન્ડ લેવાની છે. ક્લિયર? તો વસ્તુ આપણને આવું કંઈક કીધું છે. માની લઉં છું કે આ છે ટ્રેન, શું છે, આ છે ટ્રેન બરાબર. ટ્રેનને અહીંયા જે છે આ છે આપણે માની લઈએ, આ છે ઓબ્ઝર્વર બરાબર. શું છે? ઓબ્ઝર્વર છે. આ છે સોર્સ બરાબર, એટલે કે આ નિરીક્ષક છે અને આ જે ઉદગમ છે એ બરાબર. ચાલો હવે આ ટ્રેન છે, ત્યાંથી વસ્તુ શું છે. તો પહેલી વાત તમારે જે તમને કહેવાની આવશે એ શું છે, તો યાદ રાખવાનું હતું એક નિરીક્ષકથી જે ઉદગમ છે એની દિશા હંમેશા પોઝિટિવ લેવાની બરાબર. એટલે કે આ દિશા હંમેશા કેવી આવશે, ધન બરાબર. હવે વાત કરીએ આગળ કે એની સિવાય હું આપેલું છે, તો આવૃત્તિ આપેલી છે જે તો આપણે ડાયરેક્ટ લખી લેવાની છે, આવૃત્તિ ઇક્વલ ટુ 400 હર્ટ્ઝ, એનો તો કોઈ સવાલ નથી. પણ પછી વાત કરી છે ટ્રેન પ્લેટફોર્મ પર 10 મીટર પર સેકન્ડની ઝડપથી આવતી હોય. પેલો કેસ જે છે એમાં કે ટ્રેન પ્લેટફોર્મ તરફ 10 મીટર પર સેકન્ડ, મતલબ આ ટ્રેન જે છે એ પ્લેટફોર્મ તરફ આમ જાય છે, આ શું છે પ્લેટફોર્મ બરાબર. અને ટ્રેન જે છે એ પ્લેટફોર્મ તરફ જતી હોય આ રીતે કેટલી ઝડપથી, 10 મીટર પર સેકન્ડની ઝડપથી. તો એ કેસની વાત કરો તો એ કેસ માટે શું થઈ જાય, આ જે છે એ સોર્સ છે એટલે કે VS તમને શું મળે, 10 મીટર પર સેકન્ડ મળે બરાબર. પરંતુ એ વસ્તુ યાદ રાખવાની મેં કીધી કે આ બાજુની દિશા ધન લેવાની, પણ ટ્રેન તો આમ ગતિ કરે છે, લાભથી આ ઝડપ કેવી થઈ જાય, -10 મીટર પર સેકન્ડ. ક્લિયર? ખબર પડી? તો એક વસ્તુ આપણને ખબર પડી કે જો આ દિશામાં ગતિ કરે છે 10 મીટર પર સેકન્ડની ઝડપથી, ક્લિયર, તો સોર્સની ઝડપ એટલે કે આ જે ઉદગમ છે એની ઝડપ આપણને -10 લેવાની, પછી વધી ઝડપ આની, તો ઓબ્ઝર્વર તો સ્થિર સ્થિતિમાં છે બરાબર નિરીક્ષક, એટલે એની ઝડપ થઈ ગઈ 0 મીટર પર સેકન્ડ, આવૃત્તિ આપણને આપેલી છે 400 હર્ટ્ઝ. બીજું હું બાકી રહ્યું ધ્વનિની ઝડપ બરાબર, તો ધ્વનિની ઝડપ તો આપણને કીધી છે કેટલી છે, 340 મીટર પર સેકન્ડ બરાબર છે. તો આટલી વસ્તુ આપણને આપેલી છે. તો હવે એના પછી આપણે શું કરવાનું છે કે ટ્રેન પ્લેટફોર્મ તરફ આવતી હોય તો આ એક કેસ છે, તો એ કેસ માટે અને પેલા કેસ માટે બંનેમાં શું આપણે નિરીક્ષકને સિસોટીની આવૃત્તિ શું સંભળાશે. તો સીધી વાત છે, સૂત્ર તો એક જ છે, આપણે કઈ વધારે બીજું કઈ ડિસ્કસ કરવાનું આવશે નહીં. સૂત્ર કયું છે આપણી પાસે, તો કે જે આવૃત્તિ સંભળાય એ આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ ઉત્પન્ન કરેલી આવૃત્તિ ઉદગમે, અને સામાન્ય સૂત્ર છે બધામાં આપણે એકનો એક યુઝ કરીએ, V+VO/V+VS, હંમેશા આ સૂત્ર આપણે વાપરવાનું, કારણ કે આ સૂત્ર એવું છે કે જે આપણે બધામાં વાપરી શકીએ બરાબર. કે જે ઓબ્ઝર્વર જે છે
બરાબર, એ ગતિ કરતો હોય કે સોર્સ ગતિ કરતો હોય અથવા બંને ગતિ કરતા હોય, કઈ પણ કન્ડિશન હોય, એ કન્ડિશનમાં આપણે આ સૂત્ર બધામાં વાપરી શકીએ સામાન્ય. એટલે આપણે અલગ અલગ વાપરવાની જરૂર પડે નહીં. બાકી તમે આમાં એક પહેલું સૂત્ર બી વાપરી શકો કે જેમાં શું થાય છે, જે ઉદગમ જે છે એ ગતિ કરે છે અને નિરીક્ષક સ્થિર છે, તો એ સૂત્ર તમે વાપરી શકો. બરાબર, પણ આપણે એક સૂત્રમાં બધું આવી જતું હોય તો વધારે કોઈ કરવાની જરૂર નથી. ચાલો તો આમાં કિંમત મૂકી દઈએ, તો એ મળી છે આપણને વી નોટ છે. બરાબર, કિંમત મૂકવાની, સોરી, તો શું છે અને વી નોટ કહી દઈએ. વી નોટ એટલે મતલબ મૂળ આવૃત્તિ. બરાબર, તો એ છે 400 હર્ટ્ઝ. વી કેટલો છે તો કે 340 વત્તા વી ઝીરો કેટલો તો કે 0 ડિવાઈડ બાય વી કેટલો તો કે 340 અને વીએસ કેટલો -10. તો પ્લસ છે એટલે -10 થઈ જાય. ક્લિયર? ચાલો તો હવે શું થશે, તો આપણને અહીંયા મળશે આવૃત્તિ બરાબર શું મળશે, 400 × 340 ને 0 એટલે 340, છેદમાં 340 માંથી 10 જાય તો 330. તો આપણને જે આવૃત્તિ મળશે એ શું હશે, આપણે કરી શકીએ 400 × 340 / 330. તો આપણને મળશે 412.12. આપણે લખી શકીએ 412.12 હર્ટ્ઝ. ક્લિયર છે? તો આપણને આવૃત્તિ મળે. હવે એના પછી જોઈએ બી કેસ. બરાબર, શું થયું આપણે ખબર પડી ને, આ નજીક આવે છે ટ્રેન. બરાબર, બીજો કેસ જે છે એ કેસમાં શું કીધું છે, એમાં કીધું છે ટ્રેન પ્લેટફોર્મ થી દૂર જાય છે 10 મીટર/સેકન્ડ ની ઝડપથી. બરાબર, સેમ ટુ સેમ કેસ. બરાબર, કે આ રીતે પ્લેટફોર્મ જ્યાં નિરીક્ષક ઉભો છે, અહીંયા છે ટ્રેન. બરાબર, પણ હવે ટ્રેન જાય છે, દૂર જાય છે, કેટલી ઝડપથી, 10 મીટર/સેકન્ડ થી. ટ્રેન જ કે? હા બરાબર છે, દૂર જાય છે 10 મીટર/સેકન્ડ ઝડપથી. ક્લિયર? આ જે છે ઓબ્ઝર્વર છે, આ છે સોર્સ. ક્લિયર? તો આ ઓબ્ઝર્વર થી સોર્સ ની દિશા હમેશા કેવી લેવાની, ધન. આ ધન દિશા થઈ ગઈ, તો ટ્રેન ની દિશા પણ કેવી થઈ ગઈ, ધન. એટલે કે આપણે લખી શકીએ વી એસ બરાબર 10 મીટર/સેકન્ડ. વી ઓ તો 0 જ છે, તમને એની ઝડપ તો જે છે એ જ લેવાની, 340 મીટર/સેકન્ડ. તો નિરીક્ષકને આપણે લખી શકીએ, નિરીક્ષકને સંભળાતી આવૃત્તિ કેટલી હોય, આપણે લખી શકીએ ન્યૂ બરાબર ન્યૂ 0 વી પ્લસ વી 0 સોરી ઓકે વી ઓ ના છેદમાં વી પ્લસ વી એસ. તો વી નોટ કેટલી છે, થેન્ક યુ, આ શું છે, આ છે વી ન્યૂ છે સોરી. બરાબર, આ તો વી ઓ જ છે ઓબ્ઝર્વરની, આ છે આવૃત્તિ. એટલે વી નોટ કેટલી છે, 400 હર્ટ્ઝ. તો આપણે લખી શકીએ 400 હર્ટ્ઝ અને વી પ્લસ વી 0 કેટલું તો કે 340 વત્તા 0 ના છેદમાં વી કેટલો છે, 340. પણ વીએસ આ વખતે શું આવશે, +10 આવશે. બરાબર, એટલે આ બનશે કંઈક આવું, 400 × ઉપર આવશે 340, 340 ને 10, 350. એટલે આપણને મળશે કંઈક આવો, 400 × 340/350, 388.5. આપણને આવૃત્તિ મળશે નવી, 388.5 હર્ટ્ઝ. ક્લિયર છે? ચાલો તો આ રીતે તમે જુઓ, બે વસ્તુ તમને ખબર શું પડી, તો કે જ્યારે બે વસ્તુ નજીક આવતી હોય, બરાબર, કોઈ બી હોય, આ નજીક આવતો કે આ નજીક આવતો, ટ્રેન અત્યારે નજીક જાય છે, તો આપણને આવૃત્તિમાં શું છો, 400 માંથી 412 છો, મતલબ વધારો છો. અને એ રીતે જ્યારે ટ્રેન જાય છે, ઓબ્ઝર્વરથી દૂર જાય છે, તો દૂર જાય છે તેના કારણે શું છો, તો કે આવૃત્તિમાં ઘટાડો છો. બરાબર, એટલે બંને વસ્તુ એકબીજાની સાપેક્ષે દૂર જતી હોય તો ઘટાડો થાય, બંને વસ્તુ એકબીજાની સાપેક્ષે નજીક આવતી હોય ત્યારે આવૃત્તિમાં વધારો થાય. ક્લિયર છે? ચાલો લખી લો આખો દાખલો. લખાઈ ગયું, તો વધીએ આગળ.
ચાલો આગળનો દાખલો જોઈએ. કીધું છે કઈ એવું આપણને એક્ઝામ્પલ 15.21. આપણને એવું કઈક કીધું છે, એક સ્ટેશન યાર્ડ માં ઉભેલી ટ્રેન હવામાં 400 હર્ટ્ઝ ની આવૃત્તિ થી સિસોટી વગાડે છે, બરાબર. ઓકે, તો આવૃત્તિ એની કીધી છે આપણને 400 હર્ટ્ઝ, બરાબર. યાર્ડ થી સ્ટેશન તરફ પવન 10 મીટર પર સેકન્ડ ની ઝડપથી ફૂંકાવાનું શું થાય, પવન ફૂંકાય છે. શું થાય છે, પવન ફૂંકાય છે, બરાબર, 10 મીટર પર સેકન્ડ ની ઝડપથી. બીજું કોઈ નથી ઓબ્ઝર્વ કે નથી સોર્સ, બંને માંથી કોઈ ગતિ કરતું નથી, એવું કીધું છે. તો સ્ટેશનના પ્લેટફોર્મ પર ઉભેલા નિરીક્ષકને સંભળાતા ધ્વનિની આવૃત્તિ, તરંગ લંબાઈ અને વેગ કેટલા છે, જો ખાલી પવન ફૂંકાતો હોય તો, બરાબર. ઓબ્ઝર્વર અને પેલો સોર્સ બંને સ્થિર છે, કારણ કે એક સ્ટેશન યાર્ડ પર છે, બરાબર. તો શું આ પરિસ્થિતિ હવા સ્થિર હોય અને નિરીક્ષક 10 મીટર પર સેકન્ડની ઝડપથી યાર્ડ તરફ દોડતો હોય એ કિસ્સાને જેવી છે. સ્થિર હવામાં ધ્વનિની ઝડપ 340 મીટર પર સેકન્ડ લો. ચાલો, તો પેલા વાત કરી લઈએ તો કે વિન્ડની ઝડપ છે કેટલી, VW કેટલી છે, 10 મીટર પર સેકન્ડ. કેસ તમને સમજાવી દઉં, બરાબર. તો સ્ટેશન યાર્ડ અને પ્લેટફોર્મ, બરાબર, બંને વસ્તુ છે. સ્ટેશન યાર્ડ ઉપર ઉભેલી ટ્રેન કઈક આ રીતની છે, અહીંયા યાર્ડ પર ટ્રેન ઉભી છે, બરાબર. અને પ્લેટફોર્મ ઉપર કોઈક નિરીક્ષક ઉભેલો છે, બરાબર, કોઈ નિરીક્ષક ઉભેલો છે. આ છે ટ્રેન, ઓકે. તો ટ્રેન છે અને આ છે નિરીક્ષક, અરે તો ઉભેલા છે. અને હવાની ઝડપ જે છે એ કેવી છે, તો કે યાર્ડ થી સ્ટેશન તરફ, એટલે આ યાર્ડ સ્ટેશન યાર્ડ થી આ સ્ટેશન એટલે કે પ્લેટફોર્મ તરફ, એની તરફ આની ઝડપ છે આ રીતે 10 મીટર પર સેકન્ડ. કોની ઝડપ છે પણ આ, હવાની ઝડપ, બરાબર. હવાની ઝડપ 10 મીટર પર સેકન્ડ છે, અને બીજું કઈ કીધું નથી આપણને. હવાની ઝડપ 10 મીટર પર સેકન્ડ છે. હવે ટ્રેન અહીંયાથી સીટી મારશે, ટ્રેન અહીંયાથી સીટી મારશે, એટલે ધ્વનિનો વેગ કઈ દિશામાં છે, એ પણ આ જ દિશામાં છે, બરાબર. વી બંને એક દિશામાં છે, એટલે નિરીક્ષક માટે તેનો ધ્વનિનો આભાસી વેગ કેટલો થઈ ગયો, સમજાય છે ને. તો આપણે હકીકતમાં આપણે લઈ શકીએ કે વી બરાબર ધ્વનિનો વેગ કેટલો છે, 340 મીટર પર સેકન્ડ. પણ પવન પણ એ જ દિશામાં છે, 10 મીટર પર સેકન્ડ. બંને એક દિશામાં છે એટલે ધ્વનિનો વેગ શું થઈ જાય, વધી જાય, એવું આને કોને, નિરીક્ષકને લાગશે. તો આપણે કહી શકીએ કે નિરીક્ષક માટે આભાસી વેગ કેટલો થઈ ગયો, આભાસી વેગ કોનો, ધ્વનિનો, તો એ થઈ જાય વી ડેશ બરાબર વી વત્તા પેલો પવનનો ઝડપ. પવનની ઝડપને બંને ભેગું કરીએ તો કેટલા થાય, 340 વત્તા 10, એટલે ઓલા માટે 350 મીટર પર સેકન્ડ લાગશે. પણ જે સ્ટેશન પર ઉભેલો માણસ છે એને શું લાગશે, કે જે અવાજ આવે છે બરાબર, એ ધ્વનિનો વેગ કેટલો છે, 350 મીટર પર સેકન્ડ. કારણ કે 10 છે શું છે, ઉમેરાઈ ગયું, કેમ, આ પવનની ઝડપના કારણે. ઓકે, તો એટલે એ જ થઈ ગયું. હવે વાત કરીએ કે આ નિરીક્ષકમાં આ ધ્વનિની ઝડપ આપણને મળી ગઈ. હવે વાત કરીએ આપણે કઈ ફરક પડશે કે નહીં. તો પહેલી વાત તો કે ટ્રેન સ્થિર છે, ઓબ્ઝર્વર જે છે એ પણ સ્થિર છે. હકીકતમાં આપણને ખબર છે આવૃત્તિમાં કોઈ ફરક પડે નહીં, પણ તોય છે, તો હું એકવાર બતાવી દઉં તમને. જો હવે જોઈ લે આપણે પેલી પરિસ્થિતિ શું છે, તો કે VO બરાબર 0 છે, બરાબર. વી સોર્સનો વેગ કેવો છે, 0. હવે તમે સૂત્ર મૂકો આવૃત્તિનું, બરાબર. તો આવૃત્તિ બરાબર નિરીક્ષકને કેટલી સંભળાય એની માટે આપણે લખી છે કે ન્યુ બરાબર ન્યુ 0 વી પ્લસ VO ના છેદમાં વી પ્લસ VS, બરાબર. અહીંયા વી ડેશ આવશે, કયો આવશે, વી ડેશ, કારણ કે ઓલો ધ્વનિનો વેગ તો શું થઈ ગયો, નિરીક્ષક માટે બદલાઈ ગયો છે, 10 મિનિટ વીધો થઈ ગયો છે. તો આપણે 350 મીટર પર સેકન્ડ લખી શકીએ. તો આમાં તમે કિંમત મૂકો તો શું થાય, તો ન્યુ બરાબર જે ન્યુ 0 છે એ કેટલું છે, તો કે 400 હર્ટ્ઝ, બરાબર. આ આવૃત્તિ છે, બરાબર, આવૃત્તિ. અને વી ડેશ છે આ શું છે, વી ડેશ 350, આ બને તો 0 0, એટલે ઉપર આવશે 350 વત્તા 0, નીચે આવશે 350 વત્તા 0, બરાબર, 350 વત્તા 0. તો શું થાય, આ તો નીકળી ગયું 400 × 350 ના છેદમાં 350, એટલે આપણે નવી આવૃત્તિ કેટલી મળી, 450 હર્ટ્ઝ જ મળી, સોરી 400 કેટલી મળી, 400 હર્ટ્ઝ જ મળી. કેમ, મતલબ જેટલો જે ટ્રેન જે છે, જે સોર્સ જે જે આવૃત્તિથી એનું ઉત્સર્જન કરશે, બરાબર, એ ઉદગમ જે છે જે આવૃત્તિથી તરંગ ઉત્સર્જન કરશે, એ જ આવૃત્તિ નિરીક્ષકને સંભળાય છે. જો એનો મતલબ એવો છો કે ધ્વનિનો વેગ જે છે એ વધારવાથી કે ઘટાડવાથી
આપણને એને જે આવૃત્તિ બદલાઈ જાય છે ને એ વસ્તુ થતી નથી, બરાબર. મતલબ આવૃત્તિ બદલાતી નથી. કેમ નથી બદલાતી? કારણ કે બંને ઓબ્ઝર્વર અને ઓબ્ઝર્વર અને નિરીક્ષક, સોરી ઓબ્ઝર્વર અને સોર્સ, બરાબર. નિરીક્ષક અને ઉદગમ બંને કેવા છે? તો કે બંનેનો વેગ ઝીરો છે, એટલા માટે, બરાબર. એટલા માટે આવૃત્તિ બદલાતું કઈ નથી. તો હવે આ તો આવૃત્તિ તો આપણને મળી ગઈ. પણ અને બીજી વાત કરીએ તો કે આવૃત્તિ મળી ગઈ, બરાબર. હવે તરંગ લંબાઈ આપણે શોધી હોય તો તરંગ લંબાઈ કઈ રીતે શોધી શકીએ? નિરીક્ષક માટે તરંગ લંબાઈ કેટલી છે? નિરીક્ષકને તરંગ લંબાઈ કેટલી લાગતી? તેની ઝડપ તો આ જ છે. તો તરંગ લંબાઈ લેમ્બડા બરાબર આપણને મળે ઝડપ ના છેદમાં શું આવશે એની જે આવૃત્તિ છે એ. તો ઝડપ છે 350, બરાબર. શું છે? ઝડપ 350 મીટર છે અને આવૃત્તિ છે 400 હર્ટ્ઝ. તરંગ લંબાઈ આપણને કેટલી મળે? કરીએ આપણે 350 ના છેદમાં 400, 0.87 થાય. શું મળે? 0.875 મીટર. આ ધ્વનિ તરંગ જે છે એની સંગે તરંગ લંબાઈ આપણને મળી ગઈ લેમડા, બરાબર. કેટલી મળી? લેમડા બરાબર 0.875 મીટર. ઓકે, હવે વાત કરીએ. લેમડા મળી ગયો, બીજું શું કીધું હતું? આવૃત્તિ, તરંગ લંબાઈ અને વેગ. તો આવૃત્તિ, તરંગ લંબાઈ અને વેગ તો એ વસ્તુ મળી ગઈ. તો હવે બીજું જોઈએ. બીજું શું કીધું છે? આ પરિસ્થિતિ તમને સમજાઈ ગઈ? બંને સ્થિર છે અને ખાલી પવનની ઝડપને કારણે શું અસર થઈ? પવનની ઝડપને ખાલી એનો વેગ જ વીધો, મતલબ એની તરંગ લંબાઈમાં વેગ વીધો, બરાબર. એટલે તરંગ લંબાઈમાં શું છો? થોડો કેવો વધારો, બરાબર. તો એનાથી કઈ બીજો ફરક પડે વધારે નહીં. ચાલો હવે આપણે મેઇન વાત પર આવીએ પાછા. તો હવે આપણે વસ્તુ એ છે કે આ પરિસ્થિતિ આખી જે છે એને આપણે બીજી પરિસ્થિતિ સાથે કમ્પેર કરવાની છે, એની સાથે સરખામણી કરવાની છે. એ શું છે? કે શુમાં પરિસ્થિતિ હવા સ્થિર હોય, અત્યારે શું છે? બંને જગ્યા બંને માણ વસ્તુ સ્થિર છે અને હવા ગતિમાં છે. હવે એને પરિસ્થિતિ આપણે એવી બદલાવવાની છે કે હવા સ્થિર રહે, બરાબર. અને નિરીક્ષક જો 10 મીટર પ્રતિ સેકન્ડ ઝડપથી નજીક આવે ટ્રેનથી, તો એ આ બંને વસ્તુ એક જ જેવી થાય, એક સરખું જ થાય કામકાજ? તો એ આપણે ચેક કરીએ. પહેલી વાત જ આપણને ખબર પડી જાય કે એક સરખું થશે નહીં, કારણ કે નિરીક્ષક નજીક આવશે એટલે આવૃત્તિમાં શું થાય? વધારો કેટલો થાય? એ આપણે સૂત્રની મદદથી ગણી લઈએ. તો આપણે બી આને કહીએ કે બીજી પરિસ્થિતિ. બીજી પરિસ્થિતિ કેવી છે? તો કે ભાઈ જે છે એ અહીંયા ઊભો છે, બરાબર. અને અહીંયા છે ટ્રેન. અને આ જે છે એ કેટલી? 10 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરીને આ બાજુ આવે છે. આ છે ઓબ્ઝર્વર અને આ છે સોર્સ. તો આ પરિસ્થિતિ માટે મેં તમને કીધું એમ, ઓબ્ઝર્વરથી સોર્સની દિશા હંમેશા ધન લેવાની, બરાબર. તો આ દિશા કેવી છે કે ધન, મતલબ વી ઓ બરાબર પ્લસ 10 મીટર પર સેકન્ડ. વી એસ તો કે 0, કારણ કે એ તો ગતિમાં છે જ નહીં. બીજું ધ્વનિની ઝડપ. ધ્વનિની ઝડપ આપણે કેટલી લેવાની? તો કે જે હોય એની એજ 340 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. બીજો કઈ બદલાવ? બસ બીજું કઈ નથી. આવૃત્તિ તો આપણને ખબર જ છે. તો હવે તમે શોધવાની કોશિશ કરીએ આપણે, તો આપણને નવી આવૃત્તિ કેટલી મળે? તો કે વી બરાબર વી ઝીરો વી પ્લસ વી ઓ ના છેદમાં વી પ્લસ વી એસ. તો આવૃત્તિ તો આપણી પાસે છે કેટલી છે? 400 હર્ટ્ઝ. અને ઉપર શું આવશે? વી કેટલો છે? તો કે ધ્વનિની ઝડપ 340 વત્તા વી ઓ 10 છેદમાં 340 વત્તા સોર્સ તો ગતિમાં છે નહીં એટલે 0. તો આપણને મળશે 400 × 340 ને 10, 350 ના છેદમાં 340 એમ નું એમ. તો આપણને મળશે કંઈક 400 × 350 / 340. તો મળ્યું આપણે 411.7 મળે છે. કેટલું? 411.7 હર્ટ્ઝ ન્યુ, બરાબર. સમજાણું? તો ન્યુ બરાબર આપણને આ કઈ આવૃત્તિ મળી? કે જે આજે ઓબ્ઝર્વર જે છે એ નજીક આવે છે, બરાબર. એટલા માટે પહેલામાં તો શું થતું? વેગ કોઈ ગતિ કરતું જ નહોતું. ગતિ ખાલી શું હતું? ખાલી હવા, બરાબર. હવા ગતિ કરતી હતી. હવા ગતિ કરે તો પવનના વેગથી ખાલી શું થાય? ધ્વનિની ઝડપ બદલાય, બીજો કોઈ પ્રકારનો ફેરફાર થાય નહીં. અને સિમિલરલી જો ઝડપ સામેલી આવતી હોત, બરાબર, પવન જે છે એની આમ સામેલી 10 સામેથી આવતો હોત પવન, તો શું થાત? અને આપણે જે ધ્વનિ સામે જે મોકલું છે તરંગ એ આમ જાય છે, તો શું થાત? તો એની જે પેલું જે છે એમાં ઘટાડો થાત. ક્લિયર છે? તો આ વસ્તુ ક્લિયર હોવી જોઈએ તમારા મગજમાં. ઓકે, ચલો બીજું કઈ. ચાલો તો લખી લો.
ઓકે ચલો, તો હવે લખી દીધું છે, તમે ના લખાણ હોય તો વિડીયો પોઝ કરી લખી નાખો. આપણે જે સ્વાધ્યાય છે એ પૂરું થઈ ગયું છે અને હવે આપણે નેક્સ્ટ લેક્ચરથી વધારાનો સ્વાધ્યાય ચાલુ કરીશું. વધારાના સ્વાધ્યાયમાં કેટલા દાખલા છે જોઈએ તો છે 5-1 જેવા દાખલા છે, બરાબર? તો એ દાખલા 5-6 દાખલા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરથી ચાલુ કરીશું. તમે વધારાના સ્વાધ્યાયના દાખલા જાતે ગણી લેજો. ઓકે ચલો, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ.